आगळ वधीए जामनगर महानगर पालिका में विपक्षी कोर्पोरेटर रचना नंदाणिया और कांग्रेस कोर्पोरेटरो सहित लोकोए कार्यपालक इजनेर की तात्कालिक निमणूक माटे सतत तीजा गुरुवार धरना शुरू कर जामनगर महानगरपालिका में कार्यपालक इजनेर की 5 जगह है तेमाथी मात्र एक ज कार्यपालक इजनेर की रेग्युलर निमणूक है। आ सीवाय 4 कार्यपालक इजनेर की जगह मात्र चार्ट सौंपवामां आव्यो छे त्यारे विकासना कामों सरखा नहीं थई रह्या होवाना आक्षेप साथे तात्कालिक कार्यरत अधिकारी ने निमणूक आपवा माटे जनरल बोर्ड में रचना नंदाणिया द्वारा मांगणी कराई हती अने जो आ मांगणी न संतोषाय तो कमिश्नर ऑफिस नी बहार दर अठवाडिये धरना नी चीमकी उच्चारी हती। તમે અંદર ભણેલા ગણેલા કમિટીની ચર્ચા કરો છો પણ શેની ચર્ચા કરે છે? તમે જામનગરના વિકાસની વાત તો કરો છો પણ ઇન્જિનિયર જ નથી, ચાર્જમાં ઇન્જિનિયરો છે। જ્યાં સુધી ઇન્જિનિયરોની નિમણૂક ન થાય ત્યાં સુધી જામનગરનો વિકાસ ન થાય તો ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારીઓ, કમિશનર સાહેબ, એની નીચેના જે બધા કમિશનર આવે છે એ લોકોની બધાની મિલીભગત છે કે જાણી જોઈને આ લોકો નિમણૂક નથી કરતા। આગળ વધીએ વાત કરીએ રાજ્યમાં જામેલા વરસાદી માહોલની। वलसाड जिल्लामां वरसादी माहौल छवायो छे। वलसाडमां भारे वरसादथी नीचाणवाळा अनेक विस्तारोमां पाणी भराई गया छे। वलसाडना मणिबाग सोसायटीमां पाणी भराई गया छे। सतत वरसादने कारणे जनजीवन पण प्रभावित थयुं छे। वलसाड शहेरमां सवारथी बपोर सुधी 3.5 इंच वरसाद नोंधायो छे। तो वलसाड जिल्लामां आजे सतत बीजा दिवसे पण वरसादी माहोल जाम्यो छे। आजे पण सवारथी जिल्लाना तमाम तालुकाओमां वरसादनी हेली जामी छे। वलसाड शहेर अने आसपासना विस्तारमां पण भारे वरसादने कारणे शहेरना अनेक नीचाणवाळा विस्तारोमां रस्ता उपर पाणी भराई गया हता। तो शहेरनी रोजिंदी समस्या समान वलसाडना छीपवा रेलवे गरनाळामां वरसादनुं पाणी भराई गयुं हतुं, जेना कारणे लोको अने वाहन चालकोने मुश्केलीनो सामनो करवानो वारो आव्यो हतो। महत्वनुं छे के वलसाड शहेरने ग्राम्य विस्तारोथी जोडता मुख्य मार्ग पर आवेलुं छीपवाड रेलवे गरनाळुं दर वखते भारे वरसादने कारणे पाणीमां गरकाव थई जाय छे, जेना कारणे वाहन व्यवहार अने लोकोनी अवरजवर कलाको सुधी बंध थई जाय छे। દાહોદમાં પણ મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારે ધીમી ધારનો વરસાદ આવ્યો, ત્યારબાદ વરસાદે જોર પકડ્યું અને ધોધમાર વરસાદ શરૂ થયો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। શહેરના રસ્તાઓ ઉપર ઘૂંટણ સમા પાણી જોવા મળ્યા। જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। જે વરસાદે લાંબા સમયનો જે વિરામ લેતા ગરમીનો માહોલ સર્જાયો હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી દાહોદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો હાલ જે ખેડૂતોમાં ખુશીની લહેરની સાથે જ એક ચિંતાનો વિષય પણ થયો છે। કેટલાક વિસ્તારોમાં જે મકાઈના પાકને નુકસાન થવા પામ્યું છે, તો કેટલાક પાકને જે ફરીથી જીવતદાન મળ્યું છે। આજે વહેલી સવારથી જિલ્લામાં ધીમી ધારે વરસાદ બાદ જે અત્યારે ધોધમાર વરસાદને પગલે જોઈ શકાય છે કે દાહોદ શહેરના જે રસ્તાઓ ઉપર પાણી પાણી થઈ ગયું છે। શહેરના મેઇન રસ્તાઓ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે। જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે અનરાધાર જે વરસાદ હતો તેને લઈને જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ જે દાહોદમાં માત્ર 10 મિનિટ જે મુશળધાર વરસાદને પગલે અનેક જે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી જોવા મળી રહ્યા છે। સાબિર ભાભોર, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। પંચમહાલના ગોધરા અને મોરવા હડફમાં વરસાદ આવ્યો। હળવા અને ભારે ઝાપટા સાથે વરસાદી માહોલ છવાયો છે। ધીમે ધીમે જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। છૂટા છવાયા વરસાદી આગમનને લઈને ખેડૂતોના પાકને જીવનદાન મળવાની આશા બંધાઈ છે। બોટાદ જિલ્લાના બોટાદ શહેર, ગઢડા, અણિયાળી, હળદર અને આજુબાજુના વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું। લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે। બોટાદ શહેરના અને અલગ અલગ વિસ્તારોમાં જેવા કે હળદર, ગુંદાણા, રડિયાના, ઢસા, પાટણા ગામે છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે। બોટાદ અને ગઢડા શહેરમાં જોરદાર વરસાદ શરૂ થયો। વરસાદ શરૂ થતાં ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ છે। બોટાદના ગઢડા શહેરમાં મેઘરાજાનું લાંબા વિરામ બાદ આગમન થતાં લોકો ઘણા જ ખુશ થયા છે। ગઢડા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે। ગઢડા શહેરમાં છેલ્લી 30 મિનિટથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ આવતા જ ખેડૂતો ખુશખુશાલ થયા છે।
संवाददाता प्रकाश जोड़ाई गया छे વધુ જાણકારી સાથે। પ્રકાશ, બોટાદમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ છે અત્યારે? જી ચોક્કસ પ્રિયંકા, જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જગતનાથ ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો હતો, કારણ કે જે પ્રમાણે લાંબા સમયથી વરસાદ ના પડતા ખેડૂતો ચિંતિત હતા, ત્યારે આજે એકાએક બોટાદ શહેર અને જિલ્લાના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં બપોર બાદ વરસાદનું આગમન થયું છે। જો ગામડાઓની વાત કરવામાં આવે તો બોટાદ શહેર છે, ગઢડા શહેર છે, તે સિવાયના અણિયાળી, હળદળ અને આજુબાજુ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે અને ગઢડા શહેરમાં છેલ્લા 30 મિનિટથી સતત વરસાદ વહી રહ્યો છે। વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે કે કારણ કે તેમના પાકને વરસાદની જરૂર હતી, તેવા સમયે જ વરસાદ આવતા હાલ તો ખેડૂતોને તેમના પાકને જીવતદાન મળ્યું છે। જી બિલકુલ પ્રકાશ, આભાર આપનો। પંચમહાલ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ, વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે। ઝરમર વરસાદ વચ્ચે વાદળોની ફોજમાં ડુંગર જાણે કે લપેટાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। તો ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકથી અહીં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે અંબિકા નદી બંને કાંઠે છે, અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। વઘઈ નજીક આવેલો ગીરાધોધ સોળે કડાએ ખીલી ઉઠ્યો છે, જે પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે તેઓ પણ ઘણા જ ખુશ થયા છે આ નયનરમ્ય નજારાને માણીને। અને હવે વાત કરીએ સિંચાઈની।